આજે 20 માર્ચ છે અને લુપ્ત થતી જતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચના ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ પર નિહાળો અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિના આ ખાસ રિપોર્ટ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચકલી બચાવ અભિયાનમાં મળી નોંધપાત્ર સફળતા. ઘર, સ્કૂલ, મંદિર સહિતની જગ્યાએ માળા લગાવી પક્ષી પ્રેમ કરી રહ્યા છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષની જેમ 20 માર્ચના રોજ ચકલી જેવા સુંદર અને નાના પક્ષીના બચાવ અને રખરખાવ માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે કેટલીક સામાજિક સંસ્થા કામ કરતી હોય છે. આજે જંગલો પણ વૃક્ષો દિન પ્રતિદિન નાશ પામી રહ્યા છે. ચારે કોર સિમેન્ટના જંગલો જોવા મળી રહ્યા છે. મોટી મોટી ઇમારતોમાં માનવી તો જીવન જીવી રહ્યા છે, પરંતુ આપની આસપાસ હરતા ફરતા રમતા પક્ષીઓ દૂર થઈ રહ્યા છે. આવું જ એક રૂડું રૂપાળું અને ચી 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 કરતું મસ્ત મજાનું પક્ષી એટલે ચકીબેન અને ચકાભાઈ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધમાં જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થતી જશે. અને જેને લઈ 2010ના વર્ષથી ભારતમાં ચકલી બચાવ અભિયાનમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો આજે કેટલીક સંસ્થાના સહકાર અને જાગૃતતાના કારણે ચકલી ઘરચણ, ઘર તેમજ પીવાના પાણી, કુંડાનું વિતરણ કરી ઘર હોય કે મંદિર કે કોઈ જાહેર જગ્યા લોકોને ચકલીનું ઘર આપવા માટે જાગૃત કર્યા છે. ધાનેરાના સંવાદદાતા દ્વારા પણ દર વર્ષે ચકલી દિવસ પર ચકલીના રખરખાવ અને બચાવ માટેના અહેવાલ રજૂ કરતા આજે ગામડાના બાળકોને ચકલીના બચાવ માટે આગળ આવ્યા છે. ખાસ કરીને પ્રાથમિક શાળાએ ચકલી માટે કાગળના માળા મૂકી હજારોની સંખ્યામાં લુપ્ત થતી ચકલીને બચાવાઈ રહી છે. શાળામાં રજા છે તે માટે આજ ચકલીનો દિવસ છે. અમે ઘેર ઘેર કરીને માળા બનાવીએ છીએ અને લગાડીએ છીએ. અને ચકલી એક નાનું પ્રાણી છે અને તેનો અવાજ મધુર હોય છે. અને ચકલી હવે ચકલી માળા બનાવી શકતી નથી, તે માટે અમે માળા બનાવીને આપીએ છીએ. કયો કયો માળા આપવા જાઓ તમે લોકો? અમે અમારા ઘરમાં કરીએ છીએ, કાકા બાપાના ઘેર બનાવીએ છીએ. આજે કોરોના વાયરસને લીધે શાળામાં રજા છે 15 દિવસ, પણ આજે વિશેષ દિવસ છે ચકલી દિવસ. ચકલી દિવસમાં મેં અને મારા ભાઈ સાથે અમે મારા ઘર પૂરતું જ નહીં પણ આજુબાજુના ઘરોમાં પણ અમે ચકલીઓના માળા બાંધ્યા છે. તેમાં ચકલીઓ વસવાટ પણ કરે છે. ચકલી એક નાનું જીવ છે જે આપણને નાશપાય આપણને જોવા મળતું નથી. ચકલીનો અવાજ પણ કિલકિલાટ ખૂબ સારો હોય છે. તે સારા મધુર ગીતો પણ ગાય છે, તે આપણને સાંભળવા પણ ગમે છે. પણ હાલ આપણને ચકલીઓ જોવા મળતી નથી, તે માટે આપણે ખૂબ જ પ્રયત્નો કરવા જોઈએ. હું વિદ્યાર્થી છું એટલે મેં પણ ઘણા પ્રયત્નો કર્યા છે. તમારે પણ ઘણા સારા પ્રયત્નો કરવા જોઈએ જેથી ચકલી આપણને આવનારી પેઢીઓને પણ તે ચકલી જોવા મળે. હાલ કોરોના વાયરસના લીધે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, જ્યારે શિક્ષકોના માર્ગદર્શનના કારણે રજાના દિવસોમાં પણ બાળકો કાગળના માળા લઈ ઘર હોય કે ખેતર ત્યાં સુધી પહોંચી ચકલીને નવું ઘર આપી રહ્યા છે. ધાનેરા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી માનવ સેવા સંગઠન સહિતની સંસ્થાઓ પક્ષીને બચાવવા માટે કાર્ય કરી રહી છે, જેથી નવી પેઢી અને બાળકો પણ આજે નાનકડા પક્ષીને બચાવી તેના મનમોહક છીંછી અવાજને સદા માટે જીવિત રાખવાનું સફળતાપૂર્વકનું કામ કરી રહ્યા છે. આવા બાળકો અને સંસ્થાને BK News ચેનલ પણ સલામ કરે છે.